નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડિયોની અંદર આપણે ધોરણ 3 તેમાં વિષય છે પર્યાવરણ આસપાસ, તેમાં પાઠ 21 છે પાણી બચાવીએ. આ પાઠના ગલાસાથી પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના તમામ પાઠના વિડીયો પણ આપને સરળતાથી મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 3 વિષય છે પર્યાવરણ, તેનો પાઠ 21. આ પાઠનું નામ છે પાણી બચાવીએ. પેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. તેમાં પેલો પ્રશ્ન છે, પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તો તેમાં આવશે ઓપ્શન ક, કરકસર પૂર્વક. બીજો પ્રશ્ન, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો તેમાં આવશે ઓપ્શન ડ, વરસાદ. ત્રીજો, માધવના પિતાજી કયા વાહનમાં પાણી લેવા જાય છે? તો તે ઊંટગાડીમાં પાણી લેવા જાય છે. ચોથો પ્રશ્ન, સરોજ જ્યાં રહે છે ત્યાં દિવસમાં કેટલો સમય પાણી આવે છે? અડધો કલાક. પાંચમો પ્રશ્ન છે, પાણી બચાવવા માટે નીચેનામાંથી કઈ રીત સારી છે? તો તેમાં આવશે ઓપ્શન ડ, નળથી ડોલ ભર્યા પછી નળ બંધ કરી સ્નાન કરવું. છઠ્ઠો પ્રશ્ન, પાણીનો સંગ્રહ કરવા જમીનમાં ખાડો કરી રેતી સિમેન્ટ ઈંટોથી ચણતર કરવામાં આવે છે, તેને શું કહે છે? તો તેને ટાંકી કહેવાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પેલું વાક્ય છે, પાણીનું સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન વરસાદ છે. બીજું, પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું, પાણી એ કુદરતી સંપત્તિ છે. ચોથું, પાણી વિના આપણું જીવન શક્ય જ નથી. પાંચમું, આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પેલો પ્રશ્ન છે, પેલું વાક્ય છે, પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય છે. તો આ વાક્ય ખોટું છે. બીજું, પાણીનો બગાડ અટકાવવો જોઈએ. તો આ વાક્ય સાચું છે. ત્રીજું, મકાનોના બાંધકામ માટે પાણી જરૂરી નથી. તો આ વાક્ય ખોટું છે. ચોથું, વરસાદ ન પડે તો જંગલોના વૃક્ષો સુકાઈ જાય છે. તો આ વાક્ય સાચું છે. પાંચમું વાક્ય, આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. તો આ વાક્ય સાચું છે. છઠ્ઠું, ટપકતો નળ રિપેર કરાવવો એ પાણી બચાવવાનું કાર્ય કહેવાય. તો આ વાક્ય સાચું છે. પ્રશ્ન નંબર 4 છે, બંધ બેસતા જોડકા રચો. તેમાં પેલું છે ફુવારો. તો તેમાં આવશે, આના વડે સ્નાન કરવાથી પાણીનો વ્યય થાય. ડોલ, તો તેમાં આવશે પાણીનો સંગ્રહ કરવાનું સાધન. વરસાદ, તો પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન. નદી, તો બંધ બાંધી પાણીનો સંગ્રહ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પેલો પ્રશ્ન છે, માધવના ઘરમાં પાણી કોણ લાવે છે? તો તેમાં જવાબ આવશે, માધવના ઘરમાં એની માતા અને બહેન તળાવમાંથી પાણી લાવે છે. જ્યારે પાણી ભરેલી ટ્રેન આવે ત્યારે તેના પિતાજી ઊંટગાડી દ્વારા પાણી લાવે છે. બીજો પ્રશ્ન, માધવના ગામમાં લોકો પીવાનું પાણી ક્યાંથી ભરી લાવે છે? માધવના ગામમાં લોકો પીવાનું પાણી તળાવમાંથી ભરી લાવે છે, જે તેના ગામથી ઘણું જ દૂર છે. ક્યારેક તેઓને પાણી ટ્રેન દ્વારા મળે છે. ત્રીજો પ્રશ્ન, પાણીનો સ્ત્રોત એટલે શું? પાણી જ્યાંથી પ્રાપ્ત થાય તેને પાણીનો સ્ત્રોત કહેવાય. ચોથો પ્રશ્ન, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. પાંચમો પ્રશ્ન, પાણીના સ્ત્રોત ક્યાં ક્યાં છે? પાણીના સ્ત્રોત વરસાદ, કુવા, બોર, નદી, તળાવ, સરોવર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આપણે પીવાનું પાણી ક્યાંથી મેળવીએ છીએ? આપણે પીવાનું પાણી કુવા, બોર, સરોવર કે નદીમાંથી મેળવીએ છીએ. સાતમો પ્રશ્ન, ડોહળા પાણીને ઉપયોગમાં લેવા માટે શું કરવામાં આવે છે? ડોહળા પાણીમાં ફૂલાવેલી ફટકડી ભરેલી પોટલી ડબોળવાથી કચરો નીચે બેસી જાય છે, પછી નિતારેલ પાણી ઉપયોગમાં લઈ શકાય છે.
આઠમો પ્રશ્ન છે, ગામના કુવાનું પાણી જંતુરહિત કરવા તેમાં શું નાખવામાં આવે છે? ગામના કુવાનું જંતુરહિત પાણી જંતુરહિત કરવા તેમાં પોટેશિયમ પરમેંગનેટ નાખવામાં આવે છે. નવમો પ્રશ્ન, બગીચામાં છોડ સાથી સુકાઈ જાય છે, વરસાદ ન પડે અને બગીચાના છોડને પાણી ન મળે તો તે બગીચામાં છોડ સુકાઈ જાય છે. દસમો પ્રશ્ન, વરસાદ ન પડે તો તેની ખેતી પર શી અસર થાય છે? વરસાદ ન પડે તો ખેતરોમાં અનાજ, કઠોળ, શાકભાજી વગેરે ખેતીના પાકો થતા નથી. અગિયારમો પ્રશ્ન, તમારા ઘરમાં ક્યાં ક્યાં કામ માટે વધુ પાણીની જરૂર પડે છે? અમારા ઘરમાં નહાવામાં, કપડાં અને વાસણ ધોવામાં તેમજ સફાઈમાં વધુ પાણીની જરૂર પડે છે. બારમો પ્રશ્ન છે, પાણી ન હોય તો શી અગવડ પડે? પાણી ન હોય તો આપણને દૈનિક ક્રિયાઓ કરવામાં મુશ્કેલી પડે, સાફ સફાઈ કરવામાં મુશ્કેલી થાય, રસોઈ બનાવવામાં તકલીફ પડે વગેરે જેવી અગવડ પડે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે, શું તમારા ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે? જો હા તો કેવી રીતે? ના, અમારે ત્યાં વરસાદનું પાણી એકઠું કરવામાં આવતું નથી, પરંતુ અમારા મહોલ્લાની બાજુની સોસાયટીમાં દરેક મકાનના ધાબાનું વરસાદી પાણી પાઇપ દ્વારા જમીનમાં બનાવેલી ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે અને પાણીનો ઉપયોગ તેઓ લાંબા સમય સુધી કરે છે. બીજો પ્રશ્ન છે, આપણે પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ શા માટે કરવો જોઈએ? તો તેમાં જવાબ આવશે, પાણી બહુ કિંમતી કુદરતી સંપત્તિ છે. ઉપયોગ લાયક પાણી ઘણું બધું ઓછું હોવાથી આપણાથી આ સંપત્તિને ગમે તેમ વેડફાય નહીં. સમગ્ર જીવ સૃષ્ટિનું જીવન પાણી પર નિર્ભર છે. પાણી વિના આપણે જીવી શકીએ નહીં. જો આપણે આપણું જીવન ટકાવી રાખવું હોય તો પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? પાણીનો ઉપયોગ પીવામાં, રસોઈમાં, નાહવા ધોવામાં, સફાઈ કામમાં, બાગ બગીચામાં, જંગલોમાં, ખેતીવાડીમાં, મકાનોના બાંધકામમાં, વીજળી અને વરાળ ઉત્પન્ન કરવામાં તેમજ નાના મોટા ઉદ્યોગોમાં થાય છે. ચોથો પ્રશ્ન, ઘરમાં પાણીની બચત કરવા શું શું કરવું જોઈએ? ઘરમાં પાણીની બચત કરવા માટે નીચે મુજબના પગલા લેવા જોઈએ. પેલું છે, પીવા માટે જોઈએ તેટલું જ પાણી પ્યાલામાં લેવું જોઈએ જેથી વધારાનું પાણી ઢોળી દેવું ન પડે. બીજું, વાસણ કપડાં ધોવા માટે જરૂરી એટલું જ પાણી વાપરવું જોઈએ. ત્રીજું છે, જરૂર હોય એટલા સમય માટે જ નળ ચાલુ રાખવો જોઈએ. ચોથું, બ્રશ અને દાઢી કરતી વખતે નળ બંધ રાખવો જોઈએ. પાંચમું છે, વાસણ કપડાં ફળ શાકભાજી ધોયા પછીનું પાણી વેડફી ન દેતા તેને ઝાડ પાનને આપવું જોઈએ. પાંચમો પ્રશ્ન છે, પાણીની તંગીના કારણે લોકોને કેવી મુસીબતોનો સામનો કરવો પડે છે? તો તેના જવાબમાં આવશે, પાણીની તંગીના કારણે લોકોના હાલ બેહાલ થઈ જાય છે. લોકોને પાણી માટે ખૂબ દૂર સુધી ચાલીને જવું પડે છે. રાજસ્થાનના રણ પ્રદેશ કે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં એક બે માટલા પાણી ભરવા માટે દૂર દૂર સુધી ફરવું પડે છે. પીવાનું પાણી યોગ્ય પ્રમાણમાં ન મળવાથી શરીર ઘણી બધી વ્યાધિઓનો ભોગ બને છે. ઘણીવાર શરીરમાં પાણી ખૂટી જાય તો માણસ બેભાન થઈ જાય છે. ઘણીવાર સ્નાન કર્યા સિવાય એક સપ્તાહ સુધી ચલાવી લેવું પડે છે. સરકારી રાહે પાણી આવે ત્યારે તે પાણી ભરવા ધક્કામુક્કી થાય, તેમાં ઘણાના માટલા પણ ફૂટી જાય છે. ઘણીવાર બોલાચાલી કે ઝઘડા થાય છે. આમ પાણીની તંગીના કારણે લોકોને ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે. સાતમો પ્રશ્ન છે, વિવિધ રંગની લીટીથી જોડો ક્યુ કામ કરવામાં આવે તો પાણી ફરી વપરાશમાં લઈ શકાય? તો તેમાં છે, હાથ અને મોઢું ધોયેલું પાણી. તો હાથ અને મોઢું ધોયેલું પાણી છે તો બીજા ક્યાં કામમાં આપણે વપરાશ લઈ શકીએ? તો કે ઝાડને આપવા અને શૌચાલયના ઉપયોગમાં લઈ શકીએ. હવે કપડાં ધોયેલું પાણી છે તો તે પોતું કરવા અને શૌચાલયના ઉપયોગમાં લેવું.
ફળો અને શાકભાજી ધોયેલું પાણી તો તે ઝાડને આપવા અને પોતું કરવા લઈ શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે, કેટલી વારે ભરાશે? તો અહીં આપેલું છે, એક ચમચી કેટલા ટીપાથી ભરાશે? તો એક ચમચી છે તે 8 ટીપાથી ભરાશે. એક વાટકી કેટલી ચમચીથી ભરાશે? તો એક વાટકી છે તે 50 ચમચીથી ભરાશે. એક ટમ્બલર કેટલી વાટકીથી ભરાશે? તો એક ટમ્બલર 5 વાટકીથી ભરાશે. અને એક ડોલ કેટલા ટમ્બલરથી ભરાશે? તો એક ડોલ 20 ટમ્બલરથી ભરાશે. ત્યાર પછી પ્રવૃત્તિઓ આપેલી છે, તેમાં પહેલું છે, પાણી વિશેની અગત્ય સમજાવતા સૂત્રો લખો અને શાળાના બુલેટિન બોર્ડ પર ચોટાડો. તો ચાલો જોઈએ સૂત્રો. જળ છે તો જીવન છે, ટીપે ટીપે સરોવર ભરાય છે, પાણીને પાણી સમજી ન વેડફો, પાણી જોઈએ છે તો પાણી બચાવો, વૃક્ષો વાવો વરસાદ લાવો, પાણી આપણી અમૂલ્ય સંપત્તિ છે, પાણી જીવનનું અમૃત છે, પાણી બચાવો પાણી આપણને બચાવશે, આપણે પાણી બનાવી શકતા નથી પણ બચાવી જરૂર શકીએ. ત્યાર પછી બીજી પ્રવૃત્તિ છે, પાણીનો વ્યય એટલે કે બગાડ થતો હોય તેવા કોઈ બે ચિત્રો નીચે ચપકાવો અને તેની નીચે સૂચન લખો. હવે ટપકતા નળને રિપેર કરાવો. તો અહીંયા તમારે એક નળ દોરવાનો છે અને તેમાંથી પાણી ટપકતું હોય એવું ચિત્ર દોરવાનું છે. હવે બ્રશ કરતી વખતે નળ બંધ રાખો. તો અહીં એ રીતે તમારે ચિત્ર દોરવાનું છે. વોટ્સ પ્રકારના પ્રશ્નો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. પેલું છે, જળાશયોના પાણીને પ્રદૂષિત થતું રોકવા માટે. તો તેમાં આવશે ઓપ્શન ડ, ઉપરની ત્રણેય બાબતો પર પ્રતિબંધ મૂકવો જોઈએ, એટલે કે જળાશયોના કિનારે કપડાં ધોવા જોઈએ, જળાશયોમાં ઢોર ઢાંખરને નવડાવવા જોઈએ અને જળાશયોના કિનારે સંડાસ જવું જોઈએ. આ ત્રણેય બાબતો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. બીજો, કુલદીપના મમ્મી પાણી નીચે મુજબ વાપરે છે, આમાંથી કઈ રીત સૌથી વધુ સારી કહેવાય? તો તેમાં આવશે ઓપ્શન ક, ફળો અને શાકભાજી પાણીમાં ધોઈ તે પાણી બગીચામાં છોડને આપે છે. ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ બાબતે પાણીનો વ્યય વધુ થાય છે? તો તેમાં આવશે ઓપ્શન બ, મિત બ્રશ કરતા નળ ખુલ્લો રાખે છે ત્યારે પાણીનો વ્યય વધુ થાય છે. ચોથો પ્રશ્ન, માધોને ત્યાં અમુક વાર સરકાર તરફથી પાણીની સી વ્યવસ્થા થાય છે? તો તેમાં આવશે ઓપ્શન ક, પાણી ભરેલી ટ્રેન આવે છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, ગામડાઓમાં વરસાદના પાણીનો સંગ્રહ મોટે ભાગે ક્યાં થાય છે? તો તેમાં આવશે ઓપ્શન અ, તળાવમાં. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 21મો, પાણી બચાવી, આ પાઠના ગાલા સાથે પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે. આગળના પાઠના ગાલા સાથે પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 22 ની અંદર. ત્યાં સુધી આવજો.